હું જ્યાં નોકરી કરું છું ત્યાં તું મારી પાછળ શા માટે આવી હતી? અને તને તો ખબર જ છે કે આજે હું વહેલાસર જ ઘરે આવી જવાનો હતો. એ હું આવી હતી તો તમારા જન્મદિવસની લાપસી લઈને હરખ કરવા, પણ તમને પટાવાળાના વેશમાં જોયો ને ત્યાં તો મારી તો લાપસી ઝેર થઈ ગઈ. એ હવે તો હું તમને નોકરી નહીં જ કરવા દઉં. ગંગા, દીકરો જ્યારે જિંદગીની ઇમારત ઘડતો હોય ને ત્યારે પહેલે પાયાને ઈટ મા બાપે જ બનવાનું હોય છે, અને મારા દીકરા માટે તો હું મારાથી જેટલું થશે ને એટલું કરી આપીશ, અને દીકરા માટે આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? તો પછી વનરાજ તમારો દીકરો નહોતો તો કેમ એને ઘરમાંથી કાઢી મૂક્યો? અને બસ, હવે હું તમને જાતી જિંદગી આ કામ નહીં કરવા દઉં. હું 4 ઘરના કામ ગોતી લઈશ, પણ તમારે તો હવે આરામ જ કરવાનો છે. ગંગા, મારો સમય આવશે ને ત્યારે હું આરામ જ કરીશ, પણ મને મારા દીકરા ઉપર ભરોસો છે કે જિંદગીમાં એકવાર એવો સમય આવશે કે ફક્ત ને ફક્ત હું આરામ જ કરીશ. એ આશા છે ને તમારી, એ જ નિરાશા છે. ક્યારેય કોઈની આશા પૂરી થતી નથી, અને ભવિષ્યનું જોઈને આજનું વર્તમાન ન બગાડો. તમે તમારું વર્તમાન તમે સુધારી લ્યો, ભવિષ્યની નાહક તમે ચિંતા ન કરો. એ તો ઉપરવાળાએ જે ધાર્યો છે ને એ જ થવાનું છે. બસ તમે હવે ખાલી આરામ જ કરો. ગંગા, તું મને નોકરી કરવાની ના પાડે છે, પણ આ ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી અમારા પુરુષોની જ હોય છે, અને જીવનમાં તડકો સાયો તો આવ્યા જ કરે છે, પણ એ તડકા સાયામાં કેવું જીવન જીવવું એ આપણા પર નિર્ભર કરે છે. તમારી આ બધી વાતો સાંભળીને મને લાગે છે કે તમે તો મારી વાત માનવા ના જ નથી. ગંગા, આમય તારી જિંદગીભર એક જ ફરિયાદ રહી છે કે મારા એકેય જન્મ દિવસ વખતે હું તને ત્યાં બહાર નથી લઈ ગયો. તો ચાલ, આજે તે લાપસી બનાવ્યું છે ને એ સાથે લઈ લે, એટલે આપણે બંને મારો જન્મ દિવસ બહાર જઈને ઉજવીએ.